सिटीवतना तमाम दर्शक मित्रों ने शास्त्री चंद्रेश्वरसिंह नमस्कार। मित्रों साप्ताहिक राशिफल कार्यक्रम नी अंदर आप सबनु हार्दिक स्वागत छे। समयना वहन नी अंदर वैशाख मास अर्धो पूरो थयो ने कृष्ण पक्षनो प्रारंभ थई चुक्यो छे। मित्रों कृष्ण पक्ष अंधारियानो प्रारंभ अने शुक्ल पक्ष नी अंदर एक तो अमास नु ग्रहण थयु, वैशाख सुद पूनम नु ग्रहण थयु। खास करीने सूर्य ग्रहण अने चंद्र ग्रहण वच्चेनो आ समय अने एनी असर देश अने दुनिया उपर क्यांक ने क्यांक विद्रोह, क्यांक ने क्यांक विरोधना वंटोळ, वावाझोडा, मावठा, वरसाद, तोफान, लोक आंदोलन, देशना वडाओ उपर हुमलानो प्रयास अने घणी बधी असरो आपणे वैश्विक लेवले એ જોવા મળી શકે। જ્યારે ગ્રહણનો સમય હોય છે એના 6 મહિના સુધીનો સમય એ જ્યોતિષ શાસ્ત્ર એને ભારે ગણે છે। એટલે ખાસ કરીને જે રાશિમાં ગ્રહણ થયું હોય એમના માટે પણ એ સમય થોડો ભારે ગણી શકાય। પણ એવા એ રાશિની કોઈ રાજ્ય હોય, કોઈ દેશ હોય, એ રાશિના કોઈ ધંધા હોય એમના માટે પણ થોડો સમય એ કઠિનતાપૂર્વક પાસ કરવો પડે છે। તો મિત્રો અત્યારે આપણે અગાઉ ઘણી બધી ચર્ચાઓ કરી છે એટલે વિસ્તૃત નહીં કરીએ, પણ મંગળ મહારાજ પોતાની નીચ રાશિ કર્ક રાશિમાં જવા માટે આ સપ્તાહની અંદર ઉતાવળા થયા છે, અત્યારે મિથુન રાશિમાં બિરાજમાન છે। ચંદ્ર મહારાજ આજે પોતાની નીચ રાશિ વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન છે। સૂર્ય નારાયણ મેષ રાશિની અંદર છે, આવતા સપ્તાહે પણ વૃષભ રાશિમાં જવા માટે તૈયાર થશે। ગુરુ મહારાજ ઓલરેડી 22 તારીખથી મેષ રાશિની અંદર આવી ચૂક્યા છે, પોતાની સ્વગૃહ મીન રાશિ છોડીને, અને ત્યાં બિરાજમાન મંગળની રાશિમાં રાહુનું ભ્રમણ એટલે ઘણી જગ્યાએ લોક આંદોલનો થયા, વિદ્રોહો થયા, સૈન્યની કાર્યવાહી થઈ, ગૃહ યુદ્ધો થયા, અકસ્માતો થયા, આગજનીના બનાવો બન્યા। આ બધાની પાછળનું કારણ સૂર્ય રાહુ ગુરુની યુતિ મંગળની રાશિમાં, અને એમાંય ગુરુ મહારાજ અત્યારે મૌનમ સર્વાર્થ સાધનમ મેષ રાશિની અંદર મૌન ધારણ કરીને બેઠા છે, કારણ કે સૂર્ય અને રાહુ એમની સાથે યુતિમાં છે। એટલે ગુરુ મહારાજે નક્કી કર્યું છે કે મારે બોલવું જ નથી કઈ। રાહુનો પ્રભાવ વિશેષ જોવા મળે છે અને એનાથી ગુરુ રાહુનો ચાંદાળ યોગ, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ જોવા મળે છે। ગુરુ મહારાજ હમણાં સુધી તો અસ્ત ના હતા, હવે ફરી ઉદય થયો છે, ત્યારે દેશમાં ધર્મ ગુરુઓ ઉપર, મેં અગાઉ પણ કહ્યું છે, પંડિતો વિદ્વાનો આ બધા ઉપર થોડો ભારે સમય એમને ભોગવવો પડે, એમની કંઈક ને કંઈક એમના સ્વાભિમાનને ઠેસ પહોંચે, ક્યાંક ને ક્યાંક એમના એમની જે મર્યાદાઓ છે એ ચૂકાતી હોય એવું જોવા મળે, કારણ કે રાહુ અને ગુરુ, રાહુ છે અધર્મ ફેલાવવાનું કાર્ય કરે છે, ગુરુ છે ધર્મ ફેલાવવાનું કાર્ય કરે, હવે આ બંને ગ્રહોની યુતિ થાય તો પરિસ્થિતિ એવી થાય કે અધર્મિક જે નાસ્તિક માણસો છે એનો સમય ભારે આવે, પોતાનું ધાર્યું કરે, સમાજની અંદરથી ધર્મને નાબૂદ કરવા માટેના પ્રયત્નો એ એટલા બધા કરે, કારણ કે રાહુ છે, ગૃહ યુદ્ધો થાય, સૈન્યની કાર્યવાહી થાય અને ક્યાંક ને ક્યાંક દેશના કોઈ વડાઓ ઉપર હુમલાનો પ્રયત્ન થાય। આ બધાની પાછળ બીજું માણસ ઉપર શું અસર થાય, આ તો બધી દેશ અને દુનિયાની વાતો કરી। મિત્રો અત્યારે ઘણા બધા કેસ મારી પાસે એવા આવ્યા છે કે શાસ્ત્રીજી તમે જો હમણાં ઘણા સમયથી ડિપ્રેશન જેવું રહી છે, બેચેની રહી છે, ઉદ્વેગ રહી છે, આ બધાની પાછળનું કારણ પણ રાહુ મહારાજ છે। મિત્રો ખાસ કરીને મેષ રાશિના જાતકો છે એ પછી જેમની જન્મ કુંડળીની અંદર ગુરુ રાહુનો ચાંદાળ યોગ છે, જેમની કુંડળીની અંદર અંગારક યોગ છે, જેમની કુંડળીમાં રાહુ ખરાબ છે, એવા જાતકો માટેનો સમય અત્યારે એમને માનસિક ડિપ્રેશન, ઉદ્વેગ, ક્યારેક મૌન રહેવાને બદલે
क्रोधित थव उद्वेग आव सतत बेचेनी रेवी आ बधा पाचड़ कारण पण राहु महाराज सूर्य राहु नो ग्रहण योग छे मन बुद्धि चित्त ने अहंकार ने बधा ने बांधी देनारो समय क्यांय निर्णय न लई शकाय क्यांक वडीलों नु अपमान थई जाय क्यांक पोता थी एवा कार्यो थाय पछी पाछळ थी पछतावू पड़े पण आ बधा नी पाछळ नु कारण चांडाळ योग अने ग्रहण योग छे आत्मविश्वास मां कमी आवी छे जल्दी निर्णय न लई शकीए क्यांक आत्मविश्वास सरल काम होय तो डगी जाय आनी पाछळ नु कारण पण એ આ યુતિ છે. તો મિત્રો આ બધા જ ગ્રહો અને આજે ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિની અંદર છે ત્યારે ખાસ કરીને પોતાની મિથુન રાશિમાં છે. આજનો દિવસ પણ તારીખ 7/5/2023 વૈશાખ વદ બીજ છે, રાજયોગ છે. 8 તારીખે સંકટ ચતુર્થી છે, ત્રીજના દિવસે. 9 તારીખે ચોથ છે, અગસ્ત્યનો અસ્ત થશે. 10 તારીખે પાંચમ ભુવનેશ્વરી પાટોત્સવ છે, ત્યારે મંગળ મહારાજ પોતાની મિથુન રાશિ કર્ક રાશિની અંદર પ્રવેશ કરવાનું. ચોથું સ્થાન સુખ સ્થાન, વૈભવનું સ્થાન, માતા પિતાના સુખનું સ્થાન, ભૌતિક સુખ સમૃદ્ધિનું સ્થાન એમાં મંગળ મહારાજ નીચ રાશિમાં આવે છે. 12 તારીખે સાતમ કાલાષ્ટમી છે અને 13 તારીખે આઠમ છે, નોમનો ક્ષય છે. તો મિત્રો આજે ચંદ્ર વૃશ્ચિક મહારાજની અંદર, વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર મહારાજનું ભ્રમણ કેવું રહેશે મેષથી રહે અને મીન રાશિ સુધીના જાતકો માટેનું. પ્રથમ જોઈએ મેષ રાશિ, તો આઠમા સ્થાનમાં ચંદ્રગ્રહણ છે. મિત્રો વાણી ઉપર પૂર્ણ નિયંત્રણ રાખજો, દરેક કાર્યમાં તમારા ધીરજની કસોટી થશે, પારિવારિક વિવાદ ટાળવાનો પ્રયત્ન કરજો. મંગળનું ચોથા સ્થાનમાં ગ્રહણ છે, સ્થાવર મિલકતના કાર્ય તમારા પૂરા થશે. બહેનોને માનસિક રીતે એકાગ્રતા અને શાંતિ રાખવી જરૂરી બનશે. વૃષભ રાશિને સાતમા સ્થાનમાં ચંદ્રગ્રહણ છે, દાંપત્ય જીવનમાં થોડા વિચાર ભેદ ઉભા થવાની શક્યતાઓ, બિનજરૂરી ચર્ચા કે નિર્ણયો હાલ પૂરતા મુલતવી રાખવા જરૂરી છે. મંગળનું ત્રીજે ભ્રમણ છે, સાહસ પરાક્રમમાં વૃદ્ધિ કરાવી શકે, સારું રહેશે. બહેનોને વિચારોના વમળમાં ફસાઈ ન જવાયનું ધ્યાન રાખો. મિથુન રાશિના છઠ્ઠા સ્થાનમાં ચંદ્રગ્રહણ છે, આરોગ્ય બાબત સામાન્ય, ક્યાંક નાની મોટી ફરિયાદો એની શક્યતાઓ વધશે. હિત શત્રુઓથી જેટલું સંભાળીને રહેશો એટલું સારું રહેશે. બહેનોને ખાસ કરીને મોસાળ પક્ષે જવાનું થાય, મુસાફરીમાં આરોગ્ય સાચવું. અને મિથુન રાશિના ભાઈઓ બહેનો બંને માટે મંગળ બીજા સ્થાને છે, નાણાકીય અને પારિવારિક જીવનમાં તમારા માટે સમય મધ્યમ રહેશે. કર્ક રાશિને પાંચમા સ્થાનમાં ચંદ્રગ્રહણ છે, સંતાનોના ભવિષ્યના શિક્ષણ બાબત થોડી મૂંઝવણનો સામનો કરવો પડે. મિત્રો છે, સ્નેહીજનો છે, એ તમારા માટે ઉપયોગી બનશે. મિત્રો મંગળ આપની રાશિમાં છે એટલે મનને દરેક કાર્યની અંદર બહુ સરળતાથી સહજતાપૂર્વક જોડવાનો પ્રયત્ન કરશો. બહેનોને અધૂરા કાર્યને પૂરા કરવામાં એમની સખી સહેલીઓની મદદ ચોક્કસ પ્રાપ્ત થશે. સિંહ રાશિના ચોથા સ્થાનમાં ચંદ્રગ્રહણ છે, સુખ સમૃદ્ધિ અને સ્થાવર મિલકતના કાર્યમાં થોડી તમારે રાહ જોવી પડશે. નોકરિયાત વર્ગને દરેક બાબતમાં સમજી વિચારીને ચાલવું. મંગળ વ્યય ભુવનમાં આવે છે એટલે કદાચ ઘરની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પાછળ પણ ખર્ચ થાય. બહેનોને પિતૃપક્ષે જવાનું થાય એમના માટે ભૌતિક સુખ સગવડમાં વધારો થાય. કન્યા રાશિને ત્રીજા સ્થાનમાં ચંદ્રગ્રહણ છે, વધુ પડતા આંધળા સાહસ કરવાનું બંધ રાખજો. પરદેશથી સારા સમાચારો આવશે એટલે તમારી ખુશીમાં વધારો થશે. મંગળનું લાભ સ્થાને ભ્રમણ છે, દરેક ક્ષેત્રમાં લાભની આશાઓ તમારા માટે જન્માવશે. બહેનોને ધાર્મિક યાત્રા પ્રવાસ દેવ દર્શનનો આનંદ મળશે. તુલા રાશિને બીજા સ્થાનમાં ચંદ્રગ્રહણ છે, પોતાની નીચ રાશિમાં રહેતા આપને નાણાકીય રીતે થોડું સંભાળવું પડે. પરિવારમાં કોઈ નિર્ણય કરવામાં બિલકુલ ઉતાવળ ન કરવી. મંગળનું દસમે ભ્રમણ છે, ઉદ્યોગ ઇલેક્ટ્રિક વસ્તુ કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આના ધંધામાં સારું રહેશે. બહેનોને પરિવારમાં તમારું સન્માન ટકાવવા માટે તમારે મહેનત કરવી પડશે. વૃશ્ચિક રાશિને તો તમારી રાશિમાં ચંદ્ર નીચ રાશિમાં છે એટલે મિત્રો દરેક બાબત, ખાસ કરીને ભાગીદારી, લગ્ન જીવન, આરોગ્યની બાબત, શારીરિક બાબત, એમાં બહુ તકેદારી રાખશો તો તમારા માટે બધું સારું છે. મંગળ વ્યય ભુવનમાં, મંગળનું ભાગ્ય ભુવનમાં ભ્રમણ છે એટલે આત્મવિશ્વાસ તમારો ચોક્કસ વધશે અને આત્મવિશ્વાસને તમે ટકાવી પણ શકશો. પરંતુ સાહસ કરવામાં ધ્યાન રાખો. બહેનોને
બિનજરૂરી ઉતાવળ કે ખોટા નિર્ણયો ન લેવાય જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે। ધનરાશિના વેજ ભવનમાં ચંદ્રનું ભ્રમણ છે મિત્રો, આર્થિક બાબત ખૂબ વિચારીને ચાલશો, ખાસ કરીને કોઈ મોટું કે ખોટું રોકાણ ન થઈ જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે। મંગળ પણ આઠમે છે એટલે અગ્નિ, વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનિક્સ આઈટમો આ બધાથી સાવચેત રહેવું, સાવધાની રાખવી, વીજ શોખથી બચવું, અગ્નિથી બચવું। એનોને મુસાફરીના અચાનક યોગ ઉભા થાય મોસાળથી સારું રહેશે। મકર રાશિના લાભ સાથે ચંદ્રનો છે, જૂના મિત્રો સાથેના સંબંધોનું મહત્વ તમારે સાચવવું પડશે। એમના જે કઈ તમારા માટેનું યોગદાન છે, એમનું એમણે જે બલિદાન આપ્યું છે, ત્યાગ કર્યો છે, એને યાદ કરી અને એ સંબંધો બગડે નહીં એનું તમારે ધ્યાન રાખવું પડશે। મંગળ સાતમે લગ્ન ઈચ્છુકો માટે યોગ્ય પાત્રની પસંદગી અપાવનારો સમય છે। બહેનોને સંતાનોના કાર્યમાંથી થોડો મુક્ત થવાનો આનંદ મળશે। કુંભ રાશિ માટે દસમા સ્થાને ચંદ્રનો છે, નોકરિયાત વર્ગ, ઉદ્યોગ ધંધો કે ગૃહ ઉદ્યોગના ધંધામાં જો તમે સંકળાયેલા હશો તો તમારા માટે સમય આમ જોતા મધ્યમ રહેશે। મંગળનું છઠ્ઠે ભ્રમણ છે એટલે રોગ શત્રુઓ પર ચોક્કસ વિજય મેળવી શકશો, એમાં કોઈ નવાઈની વસ્તુ નથી। બહેનોને સ્નેહીજનો માતા પિતાને મળવાનો અવસર મળે। અને છેલ્લે જોઈએ તો મીન રાશિ, ભાગ્યસ્થાનમાં ચંદ્રભ્રમણ છે, ભાગ્યોદય માટે આપનો થોડો પરિશ્રમ અને વિલંબથી ભાગ્યોદય કરાવનાર બને, ધાર્મિક કાર્ય સારા થઈ શકે। મંગળનું પાંચમે ભ્રમણ છે, સંતાનોના શિક્ષણ બાબત તમારે વધુ ધ્યાન આપવું પડશે। તો મિત્રો, બહેનો માટે જોઈએ તો નાના મોટા યાત્રા, પ્રવાસ, દેવ દર્શનનો આનંદ તમે ઉઠાવી શકશો। ખાસ કરીને મીન રાશિના જાતકોને પણ ભાગ્ય ભવનની અંદર ચંદ્ર યાત્રા પ્રવાસ કરાવી શકે છે। ખાસ કરીને વાસ્તુ વિચાર માટે હું તમને એક નવી ટીપ્સ આપવા માંગુ છું। જે યુવક યુવતીઓ, દીકરા દીકરીઓ, યુવાન છે, જેમના લગ્નની બાબતમાં બાધાઓ આવે છે, વિલંબ થાય છે, વિઘ્ન આવે છે, એવા દીકરા કે દીકરીઓ ખાસ કરીને પોતાની પાસે પીળી વસ્તુ રાખે કાયમ માટે, પોતાને સુવાની જે ચાદર છે એ પણ પીળા કલરની રાખે, હળદરનો ગાંઠિયો રાખે તોય ચાલે, સોનાની વીંટી પહેરે તો પણ ચાલે, અને ખાસ કરીને સોનાનો રૂમાલ, સોનાની વીંટી ન પહેરી શકે તો પીળા રૂમાલની અંદર પોખરાજ નંગ ગુરુનું કે વિટાળીને પોતાની પાસે રાખે તો સોનાની વીંટીમાં પોખરાજ નંગ પહેરે, પૂજા કરીને તેમને ચોક્કસ લાભ થાય છે। પીળી વસ્તુનું દાન કરે તો પણ એમને ચોક્કસ લાભ પ્રાપ્ત થતો હોય છે, અને શીઘ્રાતિ શીઘ્ર એટલે કે જલ્દીથી જલ્દી એમનો વિવાહ યોગ એ આવતો હોય છે। તો મિત્રો, આજે બસ આટલું જ। આવતા સપ્તાહે નવી વાતો, નવા વિચારો સાથે ફરી મળતા રહેશો। આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની શાસ્ત્રી ચંદ્રેશ્વર અનુમતિ આપશો? સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર।